નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતાપ મોટવાડે, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોકીરા. આજે આપણે ધોરણ 6 નો બીજો પાઠ આહારના ઘટકો અને તેમાં સમતોલ આહાર વિશે શીખીશું. હવે આપણે આગળના લેક્ચરમાં બધા પોષક દ્રવ્યો, પાણી અને પાચક વ્યવસ્થા વિશે શીખી ગયા. હવે તે બધા જો એક જ ખોરાક માટે આપણે મળી રહેતા હોય તો આવો ખોરાકને આપણે સામાન્ય રીતે સમતોલ આહાર કહીએ છીએ. તો હવે સમતોલ આહાર શું છે, કેમાંથી પ્રાપ્ત થાય છે, તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ એની સમજૂતી જોઈએ કે સમતોલ આહાર એટલે શું. તો કે સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવામાં આવે છે. હવે આ તો આપણે ખ્યાલ જ છે કે આપણે દિવસ દરમિયાન જે કંઈ પણ વસ્તુઓ ખાઈએ છીએ, શાક, રોટલી, દાળ, ભાત, એ બધાને આપણે આહાર તરીકે ઓળખીએ છીએ. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ. હવે આપણે આગળ પણ પોષક દ્રવ્યો વિશે શીખી ગયા. તો હવે પોષક દ્રવ્યો શા માટે જરૂરી છે, તો કે આપણા શરીરની વૃદ્ધિ માટે. હવે વૃદ્ધિ એટલે શું, તો કે તમારી હાઈટ વધે, તમારે શરીરનો વિકાસ થાય, તમારો વજન વધે, એને કહેવાય વૃદ્ધિ. અને સારા સ્વાસ્થ્ય માટે, હવે આપણે નિરોગી રહીએ, આપણે કોઈ પણ પ્રકારનો રોગ ન થાય તે માટે બધા જ પોષક દ્રવ્યો યુક્ત આહાર છે એ આપણા માટે જરૂરી છે, જેને આપણા શરીરને આવશ્યકતા છે. હવે આવો ખોરાક છે કે આવા પોષક દ્રવ્યો છે તેની આપણા શરીરને આવશ્યકતા છે, આપણો વૃદ્ધિ કરવા માટે, નિરોગી રહેવા માટે અને રોજબરોજના જે આપણે કાર્યો કરીએ છીએ, કાર્યો કરવા માટે આ પોષક દ્રવ્યોની જરૂર રહે છે. કોઈ પણ પોષક દ્રવ્યો જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ, પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. હવે આપણે શીખી ગયા તેમજ કે બધા પોષક દ્રવ્યો છે એ સમતોલ માત્રામાં હોવા જોઈએ, બધાનું એક બેલેન્સ હોવું જોઈએ. ન પ્રોટીન વધારે હોવો જોઈએ, ન કાર્બોદિત ઓછો હોવો જોઈએ, બધાનું પ્રમાણ છે એ સરખા પ્રમાણમાં હોવું જોઈએ. તો હવે આવો જે ખોરાક હશે તેને કહેવાય સમતોલ આહાર, એટલે કે તેમાં પ્રોટીન પણ સારા પ્રમાણમાં હોય, વિટામિન પણ સારા પ્રમાણમાં હોય, કાર્બોદિત પણ સારા પ્રમાણમાં હોય, પાચક રેસા અને પાણી પણ સારા પ્રમાણમાં હોય. તો આવા બધાથી જે ભરપૂર ખોરાક હશે, સમતોલ માત્રામાં બધા પોષક દ્રવ્યો રહેલા હોય, તેને કહેવાય સમતોલ આહાર. હવે સમતોલ આહાર આપણે મળે છે કેમાંથી? આપણે એવો શબ્દ સાંભળીએ એટલે આપણે ખરેખર એવું લાગે કે સમતોલ આહાર છે કંઈક મોંઘી વસ્તુઓ ખાવાથી આપણે મળતો હશે, પણ આપણે રોજબરોજમાં જે વસ્તુઓ ખાઈએ છીએ તેનાથી પણ આપણે સમતોલ આહાર સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલું છે કઠોળ, એટલે કે મગ, મઠ, ચણા વગેરે, મગફળી, પછી સોયાબીન, અંકુરિત બીજ. હવે અંકુરિત બીજ છે એટલે જે આપણે કઠોળ છે એને તમે પાણીમાં પલાળીને બીજે દિવસે જે ખાઈ શકો એને કહેવાય અંકુરિત બીજ. જ્યારે એના કોટા ફૂટી શકે, એ અંકુરિત થઈ જાય ત્યાર પછી એને ખાવામાં આવે છે. તો એવા મગ અને ચણાને પણ આપણે અંકુરિત કરીને ખાઈ શકીએ. બીજું છે આથવણવાળો ખોરાક. હવે આથવણવાળા ખોરાકમાં મુખ્યત્વે આપણે સાઉથ ઇન્ડિયન ખોરાક એટલે કે ઇડલી, પછી આપણે ગુજરાતમાં જોઈએ તો ઢોકળા છે અને પાતરા છે એ બધું, એ સિવાય આપણે જે ઘરમાં નોર્મલ યુઝ કરતા હોય અથાણા છે એ પણ આથણવાળો ખોરાક કહી શકાય. એના પછી લોટનું મિશ્રણ એટલે કે મકાઈની રોટલી, અનાજ કે કઠોળના બનેલા થેપલા. હવે લોટનું મિશ્રણમાં આપણે ખબર જ છે આપણે રોટલી, રોટલા અથવા પરોઠા કે થેપલા છે એને ખાઈએ છીએ. ત્યાર પછી છે કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. હવે આ સિવાય તમે કેળા લઈ શકો ફળોમાં, પછી પાલક છે, દાળિયા છે, ગોળ છે, શાકભાજી અને આવા અન્ય ખોરાકના ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ હોય છે. એટલે આ રીતના આપણા ઘરમાં જે વસ્તુઓ ઉપલબ્ધ છે તેમાંથી જ આપણે સમતોલ આહાર છે એ મેળવી શકીએ છીએ. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર મેળવી શકે છે. હવે સમતોલ આહાર મેળવવા માટે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી, આમાં જ લગભગ બધી જ વસ્તુઓ આપણા ઘરમાં ઉપલબ્ધ હોય છે. તો આ વાત થઈ સમતોલ આહાર. થેન્ક યુ.